સુરતના મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ રોજેરોજ વધી રહી છે ત્યારે સુરતના ઉતના વિસ્તારમાં ટેમ્પા ડ્રાઈવર પાસે મોબાઈલ ઝૂંટવી બાઇકરો ભાગી છૂટ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતમાં અવારનવાર મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે। ભૂતકાળમાં પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે, તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે। વાત એમ છે કે ઉદના વિસ્તારમાં મઢીની ખમણી નજીક એક ટેમ્પો ડ્રાઈવર સિમેન્ટ ભરેલો ટેમ્પો લઈને માલ ખાલી કરવા માટે આવ્યો હતો અને તે દુકાન બંધ હોવાથી ટેમ્પો પાર્ક કરીને ઊભો હતો। આ દરમિયાન ત્યાં બાઇક પર ત્રણ ઈસમો આવ્યા હતા અને ત્રણમાંથી એક ઈસમ બાઇક પરથી ઉતરીને આગળ ચાલ્યો જાય છે ત્યારે બે ઈસમો બાઇક પાસે ઊભા રહે છે। આ દરમિયાન એક ઈસમે ત્યાં રેકી કરીને બાઇકની નંબર પ્લેટ ઢાંકી દીધી છે અને બાદમાં એક ઈસમ બાઇક પાસે ઊભો રહે છે અને એક ઈસમે ટ્રક ડ્રાઈવર પાસે જઈને સીટ પાસે બેસેલા યુવક પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરીને ભાગે છે અને બાદમાં મોપેડ પર બેસી તેની સાથી સાથે ફરાર થઈ જાય છે। આ સમયે ડ્રાઈવર બંને સ્નેચરોને પકડવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ બંને ઈસમો ભાગવામાં સફળ રહે છે। મોબાઈલ સ્નેચિંગની આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઈ છે। હાલ આ સ્નેચિંગની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે પોલીસે આવા મોબાઈલ સ્નેચરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત।